ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે અને આરોપીનું જે માનસ છે એ પણ ગુનાહિત હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. કારણ કે આરોપીની જે પ્રાથમિક પૂછપરછ કરી છે એમાં 16 વર્ષની ઉંમરથી એણે ઘરેથી રૂપિયા 10,000 લઈ અને વ્યાજે ફેરવવાની ચાલુ કરેલ અને એમાંથી જે પૈસા કમાયા એમાંથી આ 4-5 દિવસ પહેલાં આ વાહન ખરીદ કરેલ અને વાહનની નંબર પ્લેટ હટાવી એના ઉપર એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન એવી નંબર પ્લેટ લગાવી પ્રથમથી જ ગુનાહિત માનસ ધરાવતા હોય એવું જણાઈ આવેલ છે, જે અંગે વધુ તપાસ જારી છે. ના, એ વાહન જે છે એમણે હજી 4-5 દિવસ પહેલા જ ખરીદ કરેલા છે, એટલે વાહન માલિક જે છે એ અન્ય છે જેની તપાસના કામે વિગત મેળવવામાં આવે છે. પ્રાથમિક તપાસ દરમિયાન જે આરોપી હેમરાજ જે છે એનો અભ્યાસ અંગેની કોઈ વિગત હાલ પોલીસને મેળવી નથી, પણ પાછળથી અમારી જે પૂછપરછ દરમિયાન સંપૂર્ણ વિગત મેળવવામાં આવશે. પણ પ્રથમ જે માહિતી મળી છે એ પ્રમાણે આ જે વાહનની જે એણે ખરીદી કરી છે એ અંગે કદાચ એનો પરિવાર પણ અજાણ હોવાની હકીકત એણે જણાવેલી છે, જે હકીકત અમારે વેરીફાય કરવાની બાકી છે. એનું જે પ્રાથમિક સ્ટેટમેન્ટ છે એ પ્રકારેનું છે કે મારી પાસે 10,000 રૂપિયા હતા, જે મેં વ્યાજે ફેરવીને એમાંથી જે કંઈ કમાણી કરી એમાંથી આ ગાડી મેળવી છે એવું યુવાને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. એટલે એને ખરેખર ક્યારે કોને કેટલા રૂપિયા વ્યાજે આપેલા છે, કેટલા ટકા વ્યાજ લેતા હતા એ પ્રમાણેની પણ આગળની તપાસ દરમિયાન વધુ ખાતરી કરવામાં આવશે. એના માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે એ તપાસ દરમિયાન કરવામાં આવશે.